નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે ભયંકર પ્રકોપ વર્ત્યો જેની પાછળ તહેવારો તેમજ નિયમોનું ઉલ્લંઘન થાય તો દંડ સહિત કડક કાર્યવાહી અને જો નેતાઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન થાય તો શું કાર્યવાહી શું નેતા માટે નિયમો અલગ અને જનતા માટે નિયમો અલગ છે તેવા વિવિધ સવાલો પણ ઉઠ્યા જોકે હજી પણ આ સિલસિલો યથાવત જ છે

દિવ્યા ચૌધરી સામે જ ફરિયાદ કરી હતી સાંસદ સામે નહીં જેને લઈ અનેક સવાલો ઉઠ્યા સમગ્ર મામલે ડિટેલમાં વાત કરીશું પરંતુ એ પહેલા જો તમે અમારો આ વીડિયો યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો અમારી બટન દબાવવાનું ભૂલતા નહીં જો તમે અમારો આ વીડિયો ફેસબુક પર જોઈ રહ્યા હો તો તેને લાઈક ફોલો અને શેર જરૂર કરો ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો અહીં કોરોના મહામારીની બીજી વેવમાં તેજીથી વધતા કોરોના સંક્રમણને લઈ તંત્ર અને વેપારીઓ દ્વારા જિલ્લાના અનેક શહેરો અને ગામોમાં સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું હતું જેથી કરી કોરોના ચેનને તોડી શકાય જોકે સ્વયંભૂ બંધના પગલે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળી રહ્યો છે પરંતુ હવે અહીં જિલ્લાના રાજકીય નેતાઓ નાના મોટા કાર્યક્રમો કરી તંત્રની મહેનત પર પાણી ફેરવી રહ્યા છે જી હા દર્શક મિત્રો બનાસકાંઠા જિલ્લાના સાંસદ પર્વતભાઈ પટેલે થરાદ તાલુકાના માંગરોળ ગામે કેન્દ્ર સરકારના સાત વર્ષ પૂર્ણ થયા ઉડ્યા હતા તો બીજી તરફ જાણીતી ગાયિકા દિવ્યા ચૌધરીએ પણ એક લગ્ન પ્રસંગમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા નજરે પડી હતી જેમાં તે માસ્ક વગર ટોળામાં ફોટા પડાવતા દેખાયા હતા વળી ફોટા અને વિડીયો તેઓએ પોતાના જ ફેસબુક આઈડી પર વાયરલ કરતા વિવાદ સર્જાયો હતો જી હા દર્શક મિત્રો રિપોર્ટ અનુસાર આ મામલે થરા પોલીસે ગાયિકા દિવ્યા ચૌધરી વરરાજાના પિતા અને લગ્નના આયોજક શંકરભાઈ ચૌધરી તેમજ કેટરિંગના સંચાલક પરેશ નાનજીભાઈ ચૌધરી સહિત ત્રણ લોકો સામે આઈપીએસ એકસો અને એપિડેમિક એક્ટ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તો દર્શક મિત્રો અહીં સવાલ એ છે કે આજે બનાસકાંઠા જિલ્લામાં એક સાથે સાંસદ અને ગાયિકા બંને દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું પરંતુ પોલીસે માત્ર લોક ગાયિકા સામે ફરિયાદ દાખલ કરી જ્યારે સાંસદ સામે ફરિયાદ દાખલ ન કરતા લોકોમાં પોલીસની કામગીરી સામે પણ ફરી એકવાર સવાલો ઉઠી રહ્યા છે બીજાને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ તમે અમારા આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને ને કરો અને નવા વિડીયો ના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઈક કરો વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઈટ ને વિઝિટ કરવાનું ભૂલશો નહીં